નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8માં વિષય વિજ્ઞાન પાઠ 2 સૂક્ષ્મ જીવો મિત્ર અને શત્રુ વિશેનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, આપણે જોઈએ છે કે કેટલાક સજીવો એવા છે જે પૃથ્વી ઉપર આપણે નરી આંખે જોઈ શકતા નથી, તેને સૂક્ષ્મ જીવો કહીએ છીએ. એ હવે આપણા મિત્ર છે કે શત્રુ એના વિશે અભ્યાસ કરવાનો છે. કેટલાક સૂક્ષ્મ જીવો આપણા મિત્ર તરીકે છે તો કેટલાક સૂક્ષ્મ જીવો આપણા શત્રુઓ તરીકે છે, દુશ્મન તરીકે. સૂક્ષ્મ જીવોને મુખ્ય 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે, જેમાં પહેલું બેક્ટેરિયા, બીજો ફૂગ, ત્રીજું લીલ અને ચોથો પ્રજીવ, જેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તેને અન્ય સૂક્ષ્મ જીવો કરતાં ભિન્ન હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે. વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી કહેવામાં આવે છે. વાયરસ દ્વારા થતા રોગોમાં શરદી, ઉધરસ, એન્ફ્લુએન્ઝા, પોલિયો, એઇડ્સ અને હડકવા અને અસબડા છે. બેક્ટેરિયા દ્વારા પણ ઘણા બધા રોગો થાય છે, જેમાં ટાઇફોઇડ, ક્ષય, કોલેરા અને ન્યુમોનિયા. એ રીતે પ્રજીવો દ્વારા થતા રોગોમાં મેલેરિયા અને એમ્બિકા એટલે કે મરડો. એ ઉપરાંત ફૂગ દ્વારા પણ થતા રોગોમાં દાદર, ખસ અને ખરજવું. સૂક્ષ્મજીવો એકકોષીય કે બહુકોષીય હોય છે. કેટલાક સૂક્ષ્મજીવો સ્વતંત્ર સ્વરૂપે તો કેટલાક સૂક્ષ્મજીવો પરોપજીવી હોય છે. અમીબા જેવા સૂક્ષ્મજીવો એકલા રહેતા હોય છે તો ફૂગ અને બેક્ટેરિયા વસાહતમાં રહે છે ભેગા. એ જ રીતે સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવે છે. તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી છે તો કેટલાક હાનિકારક અને રોગકારક છે. સૂક્ષ્મજીવોને વિવિધ કાર્યોમાં ઉપયોગમાં લેવાય છે. તેનો ઉપયોગ દહીં, બ્રેડ, કેક, આલ્કોહોલ અને ઔષધ બનાવવામાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ. બેક્ટેરિયાનો ઉપયોગ કાર્બનિક કચરાનું વિઘટન કરવાની તથા એન્ટીબાયોટિક દવાઓ બનાવવામાં પણ થાય છે. લેક્સોબેસિલસ બેક્ટેરિયા દૂધનું દહીં બનાવે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનના સ્થાપન દ્વારા જમીનને ફળદ્રુપ પણ બનાવે છે અને ફળદ્રુપતા વધારે છે. ઇષ્ટ આર્થોલાવી બનાવવાથી વસ્તુઓમાં બ્રેડ, કેક, પ્રેસ્ટીજ વગેરે બનાવવામાં આવે છે. આ જ રીતે ડૉક્ટર એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પેનિસિલિયમ ફૂગમાંથી પેન્સિલિન નામની એન્ટીબાયોટિક દવા શોધી હતી. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન પણ થઈ રહ્યું છે. નાના બાળકોને રોગો સામે રક્ષણ આપવાની રસી મૂકવામાં આવે છે. કોલેરા, ક્ષય, શીતળા, કમરો, પોલિયો, ડિપ્થેરિયા જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. બીજીસી રસી જે ક્ષય રોગ સામે રક્ષણ આપે છે. શીતળા જેવા ભયાનક રોગને રસી દ્વારા લગભગ નાબૂદ કરી ચુકાયો છે. હાલમાં પોલિયો અભિયાન દ્વારા પોલિયો પર પણ કાબુ મેળવવામાં પ્રયત્નો થઈ રહ્યા છે. આ બધી રસીનું ઉત્પાદન આપણે સૂક્ષ્મજીવોથી જ કરવામાં આવે છે. તો સૂક્ષ્મજીવો આપણા માટે હાનિકારક તો છે જ, પણ ભેગા આપણા માટે લાભદાયક પણ છે. સૂક્ષ્મજીવોનો ઉપયોગ હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. રોગ ઉત્પન્ન કરતા સૂક્ષ્મજીવોને રોગકારક સૂક્ષ્મજીવો કહે છે. મનુષ્યમાં રોગકારક સૂક્ષ્મજીવો શ્વાસ લેવામાં આવતી હવા દ્વારા, પીવાના પાણીમાં તથા ખોરાક દ્વારા શરીરમાં પ્રવેશ મેળવે છે. સૂક્ષ્મજીવો દ્વારા થતા રોગો સંક્રમિત વ્યક્તિથી બીજી સ્વસ્થ વ્યક્તિ હવા, પાણી, ખોરાક અને ભૌતિક સંપર્ક દ્વારા પણ ફેલાય છે. તેને ચેપી રોગો કહે છે. ખોરાક વિષાક યકૃતનો સૂક્ષ્મજીવો દ્વારા જે દૂષિત ખોરાક આવેલા ખોરાક દ્વારા થાય છે. ક્યારેક વિષકારક પદાર્થો ઉત્પન્ન થાય છે જે ખોરાકને વિષયુક્ત બનાવી દે છે, એટલે કે ઝેરીલું, જેનો આહાર તરીકે ઉપયોગ કરવાથી વ્યક્તિને ઘણી વખત ગંભીર બીમારી પણ થાય છે. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે સામાન્ય રીતે મીઠું, શર્કરા, વિનેગર, ખાદ્ય તેલ વપરાય છે. તેથી જાળવણીકાર પદાર્થો જેને કહે છે, જેમ કે બેન્ઝોએટ, એ સિવાય સોડિયમ મેટાબાઇસલ્ફાઇટ જાણી પ્રિઝર્વેટિવ છે. પેસ્ચ્યુરાઇઝ્ડ દૂધને ગરમ કરવા વગર વાપરી શકાય છે, કારણ કે તે સૂક્ષ્મજીવો રહિત છે. તે માટેનું દૂધ 70 સેન્સિયસ તાપમાનથી 15-30 સેન્સિયસ માટે ગરમ કરવામાં આવે છે, પછી તરત જ ઠંડુ કરી તેનો સંગ્રહ કરી દે છે. આ પ્રક્રિયાની શોધ લુઈ પાસ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી અને એમને પેસ્ચ્યુરાઇઝેશન કહેવામાં આવે છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા સિમિકુળની વનસ્પતિ અને મૂળ કંડિકાઓમાં વસવાટ કરે છે. એ સિવાય તેમને નાઇટ્રોજન સ્થાપનામાં પણ મદદ કરે છે.
પ્રાણીઓ વાતાવરણમાં નાઇટ્રોજનની સીધે સીધો ઉપયોગ કરી શકતા નથી. ભૂમિમાં રહેલા રાઇઝોબિયમ બેક્ટેરિયા અને એના બિના એ નોસ્ટો નામની લીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી યોગ્ય નાઇટ્રોજન ક્ષારોનું ઉત્પાદન કરે છે. આ ક્ષારો વનસ્પતિના ખાતરની ગરજ સારે છે, એટલે કે વનસ્પતિને ખાતર આપવા માટે પણ ઉપયોગી બને છે. કેટલાક સ્યુડોમોનાસ બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનમાં નાઇટ્રોજન મુક્ત કરે છે, પરિણામે વાતાવરણમાં નાઇટ્રોજનની માત્રા જળવાઈ રહે છે અને આ રીતે નાઇટ્રોજન ચક્ર પણ ચાલે છે. તો મિત્રો, આપણા જે સૂક્ષ્મજીવો છે એ આપણને ઘણી રીતે લાભદાયક થાય છે, તો ઘણી રીતે આપણે હાનિકારક અને નુકસાનકારક પણ બને છે. આ પાઠનો અભ્યાસ આપણે અહીંયા પૂર્ણ કરીશું.